હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. હવે એના થોડાક લગતા દાખલા જોઈશું. તો આપણે સંખ્યા છે કે એક લંબચોરસ ભાગની લંબાઈ લંબાઈ કેટલી આપેલી છે 80 મીટર અને પહોળાઈ છે 70 મીટર. આ ભાગમાં અંદરની બાજુએ ફરતો 5 મીટર પહોળાઈનો રસ્તો છે જે તમને આકૃતિ દર્શાવી છે, બરાબર. લંબાઈ કેટલી આપેલી છે 80 મીટર અને પહોળાઈ છે 70 મીટર, બરાબર. પણ એની બાજુ એટલે કે બાગમાં અંદરની બાજુએ જે અંદરની બાજુ જે છે ત્યાં ઘડી 5 મીટર પહોળાઈનો રસ્તો છે, બરાબર. 5 મીટર પહોળાઈનો આ જે પહોળાઈ જે છે કેટલો છે 5 મીટર પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ 5 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર રૂપિયા કેટલા રૂપિયા થશે? 1 મીટરે 15 લેખે કેટલા થશે, બરાબર. હવે 1 મીટરે 15 રૂપિયા છે તો આપણે કેટલો રસ્તો છે તે આપણે જોઈશું પહેલા અને પછી આપણે એનો જવાબ પછી આગળ શોધીશું. તો આપણે જોઈએ કે લંબાઈ કેટલી આપેલી છે બાગની, તો 80 મીટર અને પહોળાઈ આપેલી છે આપણને 70 મીટર. તો પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે લંબચોરસ જે ભાગ આપેલો છે તેનું આપણે ક્ષેત્રફળ જોવાનું છે. તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ તમને ખબર જ છે કે ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તેનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે. લંબાઈ આપણને આપેલી છે 80 મીટર, પહોળાઈ આપેલી છે 70 મીટર. તો 80 ગુણ્યા 70, 80 ગુણ્યા 70 કરીએ એટલે 8 સીતા કેટલા 56 અને 2 કેટલા શૂન વધ્યા 2 એટલે કે 5600 મીટર સ્ક્વેર થાય. અહીં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ કીધું છે એટલે મીટર સ્ક્વેર કહેવાય. હવે આપણે જોઈએ, આપણે ક્ષેત્રફળ તો મળી ગયું, જે આપણે ક્ષેત્રફળ પુલ હતું તે આપણે ક્ષેત્રફળ તો જોયું કે 5600 મીટર આપણને મળ્યું. પણ હવે શું કીધું છે કે બાગની જે અંદરની બાજુ એટલે અંદરની બાજુ જે છે ત્યાં ઘડી ફરતો 5 મીટર પહોળાઈનો રસ્તો છે, બરાબર. તો એનું આપણે જોઈએ તો લંબચોરસ એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસ બાગની રસ્તા સિવાયની લંબાઈ, બરાબર. તો લંબાઈ જે છે 5 અને 5, બરાબર છે, એટલે 5 5 બંને લેવી પડે આપણે. એટલે કે લંબચોરસ ભાગની રસ્તા સિવાયની લંબાઈ એટલે કે આપણને લંબાઈ તો આપેલી છે 80 મીટર અને એમાંથી આપણે આ જે 5 5 છે આપણે શું કરવાના છે? બાદ કરવાના છે. તો માઇનસ 5 મીટર વત્તા 5 મીટર એટલે 10 મીટર થઈ ગયા. એટલે 80 માંથી આપણે 10 મીટર બાદ કરી નાખીએ એટલે કેટલા મળે છે આપણને લંબાઈ? 70 મીટર આપણને લંબાઈ મળે છે. હવે જોઈએ કે આપણને લંબાઈ મળી, હવે આપણે પહોળાઈ જોઈએ. તો લંબચોરસ ભાગની રસ્તા સિવાયની પહોળાઈ, બરાબર. તો પહોળાઈ આપણને કેટલી આપેલી છે? 70 મીટર. તેમાં પણ આપણે 70 મીટર ઓછા 5 મીટર વત્તા 5 મીટર એટલે કે 10 મીટર થઈ ગયા. એટલે 70 માંથી આપણે 10 બાદ કરીએ એટલે કેટલા મળે છે? 60 મીટર. એ છે કે લંબચોરસ ભાગની રસ્તા સિવાયની લંબાઈ આપણને 70 મીટર મળી અને રસ્તા જે લંબચોરસ ભાગની રસ્તા સિવાયની પહોળાઈ કેટલી મળી આપણને? 60 મીટર. હવે આપણે શું કરવાનું છે? તો રસ્તા સિવાયની લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો રસ્તા જે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ એટલે કે રસ્તા સિવાયનું જે ક્ષેત્રફળ હતું એ કેટલું મળ્યું આપણને? 70 મીટર અને 60 મીટર. 70 મીટર આપણને લંબાઈ આપી છે અને 60 મીટર પહોળાઈ. તો આપણે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળનું સૂત્ર જ મૂકી દેવાનું. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ આપણને આપી છે 70 મીટર અને પહોળાઈ આપેલી છે 60 મીટર. તો 70 ગુણ્યા 60. હવે 7 6 કેટલા? 42. 2 0 વધે એટલે 42 થઈ ગયા. એટલે જે રસ્તા સિવાયની લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ આપણને 42 મીટર સ્ક્વેર મળે છે. હવે આપણે શું કરવાનું છે? તો રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે લંબચોરસ ભાગના ક્ષેત્રફળમાંથી એટલે કે બહારના ક્ષેત્રફળમાંથી અંદરનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું છે. તો બહારનું જે ક્ષેત્રફળ હતું તે આપણને કેટલું મળ્યું છે? 5600 મીટર સ્ક્વેર. અને અંદરનું જે ક્ષેત્રફળ મળ્યું કેટલું મળ્યું? 4200 મીટર સ્ક્વેર મળ્યું. તો હવે આપણે 5600 માંથી આપણે ઓછા 4200 આપણે બાદ કરવાના છે. 5600 માંથી આપણે 4200 બાદ કરીએ તો આપણને 1400 મીટર સ્ક્વેર મળે છે. તો રસ્તાનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 1400 મીટર સ્ક્વેર. એટલે કે આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરે 15 રૂપિયા છે. તો હવે આપણે 1400 મીટર સ્ક્વેરે કેટલા મળે છે તે આપણે જોવાનું છે.
તો જોઈએ કે 1 મીટર સ્ક્વેર રસ્તો સમથળ કરવાનો ખર્ચ 15 રૂપિયા હોય તો 1400 મીટર સ્ક્વેર રસ્તો સમથળ કરવાનો ખર્ચ કેટલો તો આપણે જો ક્રોસ ગુણાકાર થાય એટલે 1400 ગુણ્યા 15 બરાબર એટલે કે 15 ગુણ્યા 1400 તો પણ ચાલે તો 1400 અને 15 નો ગુણાકાર કરીએ તો આપણને 21000 જવાબ મળે છે તો જે આપણે રસ્તો જે સમથળ કરવાનો છે જે આપણે લંબચોરસ ભાગ આપ્યો છે તે રસ્તાનું ક્ષેત્રફળ આપણને એટલે કે ખર્ચ કેટલો મળે છે તો 21000 નો ખર્ચ થાય છે હવે આપણે બીજો દાખલો જોઈશું કે ચતુષ્કોણ આપણને એક ચતુષ્કોણ આપ્યો છે કે એમાં આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આપણે શોધો તેમાં AM બરાબર છે AM નું માપ આપણને આપેલું છે 10 સેમી BD બરાબર 20 સેમી CN બરાબર 15 સેમી અને એટલે કે હવે AM ને લંબ શું છે BD છે બરાબર AM ને લંબ શું છે BD અને જે CN CN ને લંબ પણ જો CN આ CN ને લંબ પણ શું છે BD છે તો આ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે તો તમને ખબર પહેલા આપણે શું કરીશું તો ત્રિકોણ બનાવી દઈશું બે ત્રિકોણને અલગ પાડી દઈશું એટલે કે ABD બીજો ત્રિકોણ BCD બરાબર એમ બંને ત્રિકોણ પાડી દીધા હવે બે ત્રિકોણનું શું કરવાનું છે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે સૂત્ર શું આવતું હતું તો 1/2 × π/v બરાબર તો 1/2 π આપણને જો જે શું આપેલું છે પાયો એટલે કે BD બરાબર જે BD આ શું છે આપણો પાયો અને વેદ એટલે કે શું આપેલું છે AM બરાબર છે જે આપણને કેટલો આપેલો છે 10 સેમી તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર આપણે સૂત્ર મૂકી દીધું 1/2 × π/v પાયો આપણને BD કેટલો આપેલો છે 20 સેમી ગુણ્યા વેદ કેટલો મળેલો છે આપણને 10 સેમી તો 1/2 × 20 × 10 તો આપણે છેદ ઉડાડી દઈએ તો 2 × 5 = 10 ઉડી ગયા વધ્યા કેટલા 20 અને વધ્યા 5 એટલે 20 × 5 એટલે 20 × 5 = 100 તો આપણને ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો 100 ચોરસ સેમી મળ્યું હવે આપણે બીજું ત્રિકોણ છે નું ક્ષેત્રફળ શોધીએ BCD નું ક્ષેત્રફળ શોધવાનું છે હવે એમાં પણ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ એમાં પણ આપણે સૂત્ર કયું મૂકીશું તો 1/2 × π/v હવે આમાં પણ સૂત્ર એમાં પાયો આપણને BD જ આપ્યો છે અને જે CN નું માપ આપણને આપેલું છે કેટલું આપેલું છે 15 સેમી તો 1/2 × 20 × 15 બરાબર એટલે કે 2 × 20 બરાબર એટલે વધ્યા કેટલા 10 અને 15 હવે 10 અને 15 નો ગુણાકાર કરીએ એટલે કે 10 × 15 વધ્યા એ બંને નો ગુણાકાર કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે 150 ચોરસ સેમી આ આપણને મળ્યું કે BCD નું ક્ષેત્રફળ હવે બંને જે ક્ષેત્રફળ આપણને મળી ગયા એટલે આપણને ચતુષ્કોણ ABCD નું આખું ક્ષેત્રફળ મળી જાય તો ત્રિકોણ ABCD એટલે કે ABD નું આપણને કેટલું મળ્યું 100 ચોરસ સેમી અને ત્રિકોણ BCD નું કેટલું મળ્યું તો કેટલા મળ્યા છે 150 સેમી હવે આ બંનેનો શું કરવાનું આપણે સરવાળો કરી દઈએ એટલે આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળી જાય ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ તો બરાબર 100 વત્તા 150 100 વત્તા 150 કરીએ એટલે આપણને 250 ચોરસ સેમી મળે તો જે 250 ચોરસ સેમી છે તે આપણને શું મળ્યું તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર આ પ્રમાણે આપણે તમારે પ્રેક્ટિસ વર્ગમાંથી થોડી ઘણી પ્રેક્ટિસ કરશો એટલે તમને દાખલામાં વધારે ખ્યાલ આવશે હવે આ ચેપ્ટર આપણું પૂરું થાય છે એટલે આનો આપણે ટેસ્ટ હોમવર્કની અંદર આવશે જે તમારે લખવાનો રહેશે થેન્ક યુ